નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવશ્રી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. સમય ચાલી રહ્યો છે દિવાળીનો. દિવાળીમાં ફટાકડા ફૂટતા હોય ને, જ્યારે ફટાકડા ફૂટતા હોય તો ચોક્કસથી આગ લાગવાના બનાવો બનવાની શક્યતાઓ વધી જતી હોય. નવસારી વિજલપુર નગરપાલિકાની વાત કરવામાં આવે તો નવસારી વિજલપુર નગરપાલિકાની અંદર રોટરીયાની સામેનું મેઇન ફાયર સ્ટેશન, ત્યારબાદ સાનકુવા, ત્યારબાદ જલાલપુર અને ત્યારબાદ વિજલપુર. આ રીતે નવસારી વિજલપુર નગરપાલિકા વિસ્તારની અંદર ચાર ફાયર સ્ટેશન હાલ છે. આ ચાર ફાયર સ્ટેશનની જો વાત કરવામાં આવે તો ચાર ફાયર સ્ટેશનમાંથી સૌથી વધારે સાધનો અને મેન પાવર જે ખરું એ માત્ર અને માત્ર રામજી મંદિર પાસે આવેલા રોટરીયાની સામેના જૂના અને પુરાણા સૌથી મેઇન ગણાતા ફાયર સ્ટેશન પર છે. સનકુવાની વાત કરવામાં આવે તો માત્ર એક કે બે વ્યક્તિ એક શિપની અંદર, ત્યાં કોઈ જ વસ્તુ નથી સિવાય કે સબવાહિની. એ જ પ્રમાણે વિજલપુરની વાત કરવામાં આવે તો વિજલપુરમાં એક ફાયર ફાઇટર, એક સબવાહિની, એક અંતિમ વાહિની અને એની અંદર એક શિપમાં ત્રણ માણસો મૂકવામાં આવે. એ જ પ્રમાણે જલાલપુરની વાત કરવામાં આવે તો ત્યાં પણ એક અંતિમ વાહિની. મુખ્ય મુદ્દો એ આવીને ઊભો રહ્યો કે જ્યારે લાખો કરોડોના ખર્ચે બનાવવામાં આવતા આ ફાયર સ્ટેશનની અંદર જો આ પ્રમાણેની જ સુવિધા થવાની હોય તો પછી બનાવવાનો પાછળનો અર્થ શું? કારણ કે કોઈક જગ્યાએ અઘટિત ઘટના બને તો તાત્કાલિક ફાયર ફાઇટર પહોંચે એ સંદર્ભે નવસારીના જુદા જુદા વિસ્તારોની અંદર ફાયર સ્ટેશનો બનાવવામાં આવ્યા હતા. પણ લગભગ બધા શોભાના ગાંઠિયા સમાન છે. માત્ર એક જે રોટરીયા હોસ્પિટલની સામે ચાલી રહ્યું છે એ જ કાર્યરત હોય છે. ત્યાંથી જ વધારે મેન પાવર અને ત્યાંથી જ વધારે માણસો અને ફાયર ફાઇટરો મોકલાવવામાં આવે છે. વાત જો કરવામાં આવે તો વોટર ટેન્કર ડિપાર્ટમેન્ટ હકીકતની અંદર તો વોટર વર્ક્સ ડિપાર્ટમેન્ટમાં હોવો જોઈએ, પણ એ વર્ષોથી આપણે ત્યાં નવસારી વિજલપુર નગરપાલિકામાં માત્ર અને માત્ર ફાયર ચલાવે છે. સબવાહિની અંતિમ વાહિની આરોગ્ય શાખા પાસે હોવું જોઈએ નિયમ પ્રમાણે, પણ એ પણ વર્ષોથી કોણ ચલાવે છે? ફાયર જ ચલાવે છે. અને એની અંદર આખા દિવસની અંદર 14 માણસોની ફાળવણી કરવામાં આવે છે. ત્યારબાદ પ્રમુખ અને ચીફ ઓફિસર માટેની ગાડી, એમાં ડ્રાઈવર ફાળવવામાં આવે છે, એ પણ ફાયરના જ હોય છે. મુખ્ય મુદ્દો ત્યાં આવીને ઊભો રહે છે કે નવસારી વિજલપુર નગરપાલિકા જે ખરી આખા ગુજરાતની અંદર સૌથી મોટી નગરપાલિકા છે, પછી એ વિસ્તારની દ્રષ્ટિ હોય કે વસ્તીની દ્રષ્ટિ હોય. વાત તો કરી દેવામાં આવી મહાનગરપાલિકા ક્યારે બનશે, મારો રામ જાણે. અને છેલ્લી સામાન્ય સભા, છેલ્લી સામાન્ય સભા કરતાં કરતાં આવતા સોમવારે પાછી સામાન્ય સભા આવી ચૂકી અને એ પણ છેલ્લી હશે કે કેમ એ પણ જોવાનું રહ્યું. પણ ફાયરનો મુદ્દો છે, દિવાળીનો સમય છે, આગ લાગવાની ઘટના બનતી હોય છે તો તે સમયે ભૂતપૂર્વ ફાયર કમિટીના ચેરમેન અને હાલના તત્કાલીન ઉપપ્રમુખ સુનિલભાઈની સાથે વાત કરીશું. કારણ કે એ પોતે એ ચેરમેનશીપ ભજવી ચૂક્યા છે, નિભાવી ચૂક્યા છે અને એમને પૂરતું જ્ઞાન છે, માટે કરી અને સીધા ઉપપ્રમુખની સાથે વાત કરીશું. સૌથી પહેલાં તો સુનિલભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે નવસારી લાઈવની અંદર. નવસારી લાઈવ અને તમામ અમારા આપણા દર્શકોને પહેલાં તો અમે દિવાળીની શુભકામનાઓ આપી દઈએ આપણા માધ્યમ થકી. જ્યાં સુધી ફાયર સ્ટેશનની વાત છે તો શહેરની જનતાની સુવિધા માટે આપણે કીધું એમ અલગ અલગ વિસ્તારોની અંદર ફાયર સ્ટેશન અમારા કાર્યરત છે અને તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે ફાયરના ફાઇટરો છે એ સક્ષમ છે એવું અમારું અનુમાન છે. તો સાનકુવા, જલાલપુર અને વિજલપુર એની પરિસ્થિતિ શું છે? આપણે જ્યાં સુધી વાત કરીએ વિજલપુરની તો વિજલપુરની અંદર આપણે જ્યારે વિજલપુર નગરપાલિકા હતી ત્યારનું આપણું ફાયર સ્ટેશન કાર્યરત છે જ અને એમાં પણ તમામ સાધનો આપણા ઉપલબ્ધ છે. ફાયર ફાઇટરથી લઈને અંતિમ વાહિનીને બધા બી આપણા જનતાની સેવા માટે ત્યાં હાજર છે. આપણા જલાલપુર ફાયર સ્ટેશન પર પણ આપણે ફાયર ફાઇટર મૂકેલું જ છે. સાનકુવાની જ્યાં સુધી વાત છે તો ત્યાં પણ આપણા કર્મચારીઓ કાર્યરત છે. ચોક્કસથી, તમે કીધું સાધનો મૂક્યા છે, હવે સાચું જણાવજો વિજલપુરમાં કેટલું મહેકમ છે, દર શિપમાં વિજલપુરની અંદર કેટલા વ્યક્તિઓ કાર્યરત હોય છે? વિજલપુરની અંદર આપણા ટોટલ દરેક શિપની અંદર 3 વ્યક્તિઓ કાર્યરત હોય છે. અને વિજલપુરમાં કેટલા સાધનો છે? વિજલપુરની અંદર 3 સાધનો છે. 3 સાધનો પણ 3 કર્મચારીઓ. ચોક્કસથી. જલાલપુર? જલાલપુરની અંદર પણ આપણા દર શિપમાં 3 માણસો હોય છે. અને સાનકુવા? સાનકુવામાં પણ દર શિપમાં 3 માણસો હોય છે આપણા. જે પ્રમાણે અત્યારે ઉપપ્રમુખે જણાવ્યું અને ભૂતપૂર્વ ફાયર કમિટીના ચેરમેન સુનિલભાઈ, તમે જુઓ વિજલપુર વિસ્તારની અંદર 3 સાધનો અને 3 કર્મચારીઓ, જલાલપુરની અંદર વોટર ટેન્કર અને સબવાહિની ફાયર ફાઇટર ત્યાં કાર્યરત છે કે નહીં એ મોટો પ્રશ્ન જ છે. અને જો વાત કરવામાં આવે સાનકુવાની તો સાનકુવાની ઉપર કોઈ પણ ફાયર ફાઇટર અત્યારે કાર્યરત નથી. હા, સબવાહિની છે અને તે કાર્યરત છે. પરિસ્થિતિ એવી છે કે મહેકમ ઘટે છે એવી વાતો ચાલે છે. હકીકતમાં કેટલું મહેકમ ફાળવવામાં આવ્યું છે આપણને સરકાર દ્વારા? સરકારશ્રી દ્વારા નવસારી વિજલપુર નગરપાલિકાના જે મંજૂર મહેકમ છે તે મુજબના કર્મચારીઓ અત્યારે અવેલેબલ છે અને તે સિવાય પણ આપણે રોજમદાર તરીકે જે
ડ્રાઈવર હોય કે હેલ્પર હોય એમની ભરતીઓ કરી છે અને ટોટલ લગભગ 84ની ઉપર આપણા કર્મચારીઓ અત્યારે ફાયરની અંદર કાર્યરત છે. શહેરની જે આપણી સાધનો અને એની અવેલેબલ આપણી પાસે છે તે હિસાબે આપણી પાસે સંખ્યા પૂરતી છે એવું અમારું માનવું છે. સાથે જો વાત કરવામાં આવે તો દિવાળીનો સમય છે, દબાણ કરવા માટે પણ ફાયરના જ માણસોને ફાયરની જ ગાડી જાય છે, તો તે વિશે શું જણાવશો? અને હજુ તો પાછું મોડર્ન ફાયર સ્ટેશન બની રહ્યું છે સુનિલભાઈ, નવસારી માટે ગર્વની વાત છે, ચોક્કસથી મોડર્ન ફાયર સ્ટેશન હોવું જ જોઈએ. પણ એની અંદર પણ આવું જ પરિસ્થિતિ થશે કે બધાને ત્યાં જ લઈ જવામાં આવશે, પછી આ દૂધેતળાવવાળું જે ફાયર સ્ટેશન છે એ બી ત્યાં શિફ્ટ થઈ જશે અને પછી બધા માણસો ત્યાં જ બેસશે, તો પછી નવસારીની અંદર વિવિધ વિસ્તારોમાં બનાવવામાં આવેલા આ ફાયર સ્ટેશનો શોભાના કાંઠે સમાન જ રહેશે કે શું? ના, એવું નથી. તમામ ફાયર સ્ટેશનો કાર્યરત રહેશે. આપણા મોડર્ન ફાયર સ્ટેશન એ શહેરની સુખાકારી માટે તેમજ શહેરીજનોને જે પણ પ્રશ્નો આગને લગતા ઉપલબ્ધ થાય તેના નિરાકરણ માટેની વ્યવસ્થા અત્યાધુનિક મશીનરી સાથે આપણે મોડર્ન ફાયર સ્ટેશન સરકાર બનાવી રહી છે, જેથી કરીને હજી આપણું મહેકમ વધશે અને લોકોને સુવિધા મળે તે રીતના સાધનો મોડર્ન ફાયર સ્ટેશન અંદર આપણને ઉપલબ્ધ થશે તેવી તૈયારીઓ સરકારશ્રી દ્વારા કરવામાં આવી રહી છે. સુનિલભાઈ, અંતિમ પ્રશ્ન, જલાલપુરમાં આગ લાગી હોય બરાબર, ત્રણ જ વ્યક્તિઓ ત્યાં હોય, એક તો સ્ટેશન સાચવવા માટે જોઈએ, એક ડ્રાઈવર હોય ને એક હેલ્પર હોય, મોટી આગજની હોય તો શું એ લોકો પહોંચી વળે ખરા? જ્યારે પણ આગની ઘટનાઓ બનતી હોય છે ત્યારે આગની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જે પણ ફાયર ફાઈટરોની મદદ આપણને આજુબાજુના ફાયર સ્ટેશનોથી હોય કે શહેરના અન્ય ફાયર સ્ટેશનથી લેવાની હોય તો તાત્કાલિક એમને કોલ કરવામાં આવે છે અને વહેલામાં વહેલી તકે ફાયરના સાધનો સાથે ફાયર ફાઈટરો ત્યાં પહોંચે એની તમામ વ્યવસ્થા નગરપાલિકા પ્રશાસન કરે છે અને આપણું ફાયર ડિપાર્ટમેન્ટ સક્ષમ છે દરેક પ્રકારની આગને ઓલવવા માટે. એટલે જે મહેકમ છે આપણું તે આજની તારીખમાં જે સમસ્યા છે એના પ્રમાણે બરાબર છે અને હજી આગળ આપણે માગણી કરીએ છીએ કે હજી આપણું મોડર્ન ફાયર સ્ટેશન બને અને શહેરની સુખાકારી માટે આપણે વધારે સાધનો સાથે લોકોની સેવામાં તાત્કાલિક ઉપલબ્ધ થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ આવનારા સમયમાં આપણે કરીશું. સુનિલભાઈ, અંતિમ પ્રશ્ન, નવસારી વિજલપુર નગરપાલિકાની અંદર હાઈરસ બિલ્ડિંગોની સંખ્યા પણ ઘણી છે, ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા NOC પણ આપવામાં આવી, ફાયર સેફટીના સાધનો પણ ત્યાં મૂકવામાં આવ્યા, પણ દિલ પર હાથ મૂકીને કહેજો કે 5 માળની ઉપર જો આગ લાગી હોય તો કયો બંબો છે અને કઈ સીડી છે કે જે પહોંચીને ઉલવી શકે આપણી પાસે? આપણો પ્રશ્ન વાજબી છે અને જે હવે આપણે જે પ્રશ્નો ઊભા થયા છે તેના માટે આપણે મોડર્ન ફાયર સ્ટેશન બની જાય તો તાત્કાલિક ધોરણે આપણે એના સાધનો વધારે ઊંચા ઇમારતો સુધી આપણે પહોંચી શકીએ, વધુ માળો સુધી પહોંચી શકીએ તે માટેના સાધનો લેવાની તૈયારી પણ પાલિકા કરવાની છે અને વહેલામાં વહેલી તકે ફાયર સ્ટેશન ઊભું થાય અને લોકોની સુખાકારીમાં આપણે વધારો કરી શકીએ તેવા તમામ પ્રયત્નો આપણે કરીશું. ચોક્કસ જ આપણા જે પ્રશ્નો છે તે અમારા ધ્યાન પર છે જ અને અમે એના માટે સતત ચિંતા કરીએ છીએ અને એ માટેની વ્યવસ્થા થાય એના પ્રયત્નો ચોક્કસથી અમે કરીએ છીએ. એની આપણે આપણા તરફથી અમે શહેરીજનોને ખાતરી આપીએ છીએ કે જે પ્રશ્નો મનની અંદર છે એના સમાધાનો અમે વહેલા તકે કરશું એની ખાતરી અમે આપણા તરફથી આપીએ છીએ. તો જે પ્રમાણે આપે નિહાળ્યું કે આ છે ઉપપ્રમુખ અને જે તે સમયના ફાયર ડિપાર્ટમેન્ટના ચેરમેન, તો વાત જે પ્રમાણે કરવામાં આવી એ પ્રમાણે કે ઓલરેડી 4 ફાયર સ્ટેશનો, એમાંથી સૌથી મોટું અને સૌથી ગતિશીલ જે ખરું અને હંમેશા દોડતું હોય એ છે રોટરિયા ઇન્સ્ટિટ્યૂટની સામે રામજી મંદિરની બાજુમાં આવેલું આપણું જૂનું અને જાણીતું બંબાખાનું. બાકીના 3 જે ખરા મારી ગણતરીએ તો ચોક્કસથી શોભાના ગાંઠિયા સમાન જ છે અને ચોથું જે મોડર્ન બનવા જઈ રહ્યું છે એની પછાડી પણ ખર્ચો થવા જઈ રહ્યો છે, કામ શરૂ થઈ ચૂક્યું છે. દેવીના પાકની પાસે જ્યાં ટાઉન હોલ છે એની બાજુમાં જ એ નવું ફાયર સ્ટેશન પણ બનવા જઈ રહ્યું છે, કામકાજ ચાલુ થઈ ચૂક્યું છે. મૂળ કહેવાનો ભાવ, ગ્રાન્ટ આવતી હોય છે, લોકોના વેરાના પૈસા વપરાતા હોય છે, લાખો કરોડોનો ધુમાડો થતો હોય છે અને ત્યાર પછીથી પણ ત્યાં એક શિપની અંદર 3 વ્યક્તિ મૂકી અને ચલાવવામાં આવે છે. દિવાળીનો સમય આવી રહ્યો છે, આગજની ન થાય એની કાળજી આપ પણ રાખજો અને ધન્યવાદ ફરી એકવાર સુનિલ પાટીલજીનો, કારણ કે એમણે સચોટ માહિતી અને હસતા મુખે સાચી માહિતી આપી છે. જી હા, એક શિપની અંદર 3 વ્યક્તિઓ, એક ફાયર સ્ટેશનમાં અને કેટલા સાધનો એ સંપૂર્ણપણે જણાવી દેવામાં આવ્યું છે. એટલે તમારા વિસ્તારમાં આગજની થાય તો ચોક્કસથી તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરજો, કારણ કે કદાચ એવું બને કે જલાલપુરમાં 2 બંબાની જરૂર હોય ને તો એક તો આવી જશે પણ બીજો તો તમારે રામજી મંદિર પરથી જ આવવાનો છે. તો એની તૈયારી આપ રાખજો અને આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. કેમેરા પર્સન સહેલ રાજપૂતની સાથે હું મહેશ ભટ્ટ.
શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો, કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી.